યાર્ડ ખાતે અનાજનો જથ્થો ભીંજ્યો હતો। હવામાન વિભાગ દ્વારા તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધીના 3 દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીના પગલે ભાવનગર શહેર અને જિલ્લામાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે, જેના પગલે જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે, જ્યારે યાર્ડમાં પણ સાવચેત રહેવાની અપીલ કરી છે। ધરુભાઈ, ખાસ વાત કરીએ તો માવઠાની આગાહી હતી, કહી શકાય છે કે 3 દિવસથી ગઈકાલથી વરસાદ પણ શરૂ થયો છે। યાર્ડની અંદર કહી શકાય કે જળસી જે છે એ અમુક ઢાંકેલી છે, અમુક ખુલ્લી છે, શું કહે? ખરેખર વાસ્તવિક હકીકત એવી છે કે માર્કેટ યાર્ડની અંદર અત્યારે જે તે શેડ છે એમાં બીજા જે તે જણસો ઉતારવામાં આવે છે। હાલ ફ્લો વધારે સિંગનો, મગફળીનો છે। મગફળી જ્યારે આપણે છેલ્લા દિવસે મગાવી હતી રવિવારે બપોર પછી, અને એક રાત માટે ઉતારવાની છૂટી આપી હતી, એટલે ખેડૂતોને તે વખતે અગાઉથી પણ ચેતવણી આપવામાં આવી હતી કે કોઈ પણ માલ લાવે તો જગ્યા નથી, યાર્ડની અંદર ખુલ્લામાં મેદાન ઉતરે છે, પોતાનું ઢાંકવાનું તાલપત્રી લઈને ઢાંકવાની વ્યવસ્થા સાથે સલામતી સાથે અહીંયા લાવે, તેમ છતાં પણ જે ખેડૂતો છે કોઈ આવું કોઈ માન્ય નથી, કોઈ અમારી કોઈ કે વખતો મીડિયામાં કે છાપામાં પણ આવી આગળ આવતું નથી, તેમ છતાં એમને કોઈ ગંભીરતા નથી લીધી। અને જે કાંઈ માલ આવ્યો હતો શનિવાર રાતે, અંદાજે 35,000 ઠેલા આવ્યા હતા મગફળી, એમાંથી છેલ્લા 2 દિવસમાં વેચાઈ ગયા છે। આ ત્રીજો દિવસ છે, આજે વરસાદ શરૂ થયો તે દિવસે જ રાતે, અને જે પડ્યા છે અંદાજે 27,000 પોતાની રહી છે યાર્ડની અંદર અંદાજિત, એમાંથી 50% અત્યારે ખેડૂત એવો છે કે એને ઢાંકવાની વ્યવસ્થા કરી હતી। ગઈકાલે પણ બધા વ્યાપારી દલાલોને અમારા વહીવટદાર પણ હાજર હતા, તારે પણ બધાને બોલાવી સૂચના આપી હતી, તમે ઢાંકો વરસાદ આવશે વરસાદ આવશે, રૂબરૂ બોલાવીને પણ ચર્ચા કરી છે, માઇકમાં એલાઉન્સ કર્યું હતું, તેમ છતાં કાવો ખેડૂતો કોઈ ગંભીરતા લીધી નથી। અને જે કાંઈ માહિતી પડ્યો છે એ કે ખેડૂતની બેદરકારી નહીં છે બેસે, અને આ પ્રશ્ન ખેડૂતને અને દલાલને ગેરબેદર કરી છે, બધા ઉદભવવા પામેલો છે। અને જે સિંગ હતા પડી છે એવો ખાસ વરસાદ જ પણ નથી, ઝરમર સાટા છે, એટલે ખરેખર જો તો આમ જોઈએ તો આમાં કોઈ નુકસાની થવાની કોઈ સંભાવના નથી દેખાતી। એનું કારણ છે કે વરસાદ ઓછો, ઝરમર વરસાદ છે, અને આ વરસાદને હિસાબે જે બારદાન છે ઉપરના કંતાણ એ પડ્યા હોય અને સિંગની ઉપરની ફોતરી પડેલી હોય, ખરેખર જો હવે વરસાદ જાતો ન આવે હજી પણ આ લોકો સલામત સ્થળે ખસેડવા આપણે સૂચના પણ આપી છે, તેમ છતાં હજી કોઈ પણ સલામત સ્થળે ગોડાઉન બધાને વેપારી આપ્યા છે, છતાં પોતાના ગોડાઉન માલ લઈ જતા નથી। એટલે આ જે માલ પડ્યો છે એમાં ઉપર મગફળીની ફોતરી અને બારદાન પડ્યા છે, એટલે હજી તો નુકસાન થવાનું કોઈ નથી, ડેમેજ થવાનું ભય નથી, જો તડકો નીકળે તો સૂકવી દેવામાં આવે તો ખેડૂતને લગભગ નુકસાની ન જાય, પણ હજી જે માલ પડ્યો છે અને હજી પણ ગોડાઉન ફેરવા ન હોય, જો વધારે વરસાદ આવે, જો અત્યારે ઝરમર છે પણ જો વરસાદ વધારે આવવામાં આવે તો પણ ડેમેજ થવાની શક્યતા રહે, તો ભાવ ઘટાડો રહે। યસ, પહેલાં તો તમારું નામ? મારું નામ દેવેન્દ્રસિંહ લાલુબાગ ઓઇલ, ગામ મારું ભંડારિયા, વડી ભંડારિયા। દાદાજી, ખાસ વાત કરીએ તો માવઠું જે છે વરસાદ પડ્યો છે, માલ જે છે એ આડમાં પલ્લી રહ્યો છે, ખેડૂત તરીકે શું કહેશો? ખેડૂત તરીકે આને કોઈ જોગવાઈ નથી, કોઈ એની કોઈ સગવડતા નથી, અને ખેડૂતને ગમે ત્યારે થોડા થોડા આવવું પડે અને એનો માલ એને હાચવો પડે, તો આ માર્કેટ યાર્ડે કોઈ સુવિધા અથવા તો એની કોઈ બંદોબસ્ત કરવો પડે કે ભાઈ શેડ છે આ બકાલા છે એ તમે શેડમાં કેમ લઈ લ્યો છો, દલાલો એનું પોતાનું હાચવે છે, તો ખેડૂતનો માલ ક્યાં આ કોઈ ઓલુચો નથી, ખેડૂતો આવશે તો જ તમે 5 પૈસા કમાવાના છો। ખાસ ખેડૂતો માલ લઈને આવી રહ્યા છે, સામાન્ય રીતે રોજ રોજ હરાજી થઈ જતી હોય છે, માલ પડ્યો રહે છે, શું કહેશો? રાજકોટ, ગોંડલ,
આ બધા એડોની મજબૂત સુવિધા તમે જુઓ અને એની કાયમી કે હરાજી પૂરી થઈ જાય છે. આ ભાવનગર એડ છેલ્લી કક્ષાનું એડ છે કે આની મજબૂત કોઈ કરતાં કોઈ ધ્યાન નથી આપતું. અને ખાસ કરીને નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથસિંહને આ અમારી અપીલ છે કે ખેડૂતની સામે જુઓ, તમે એકલા ઉદ્યોગપતિની સાથે સંકળાયેલા ન રહ્યો અને આ વર્ષે તમને મતમાં પણ ફારફેર પડશે.